शरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी, श्री हरे कृष्ण महाराज नी जय, श्री घनश्याम महाराज नी जय। कथा सांभळनारा बधाज भक्तोने खूब भावथी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग सड़सठमू आ सत्संगना सांख्य योगी बहनों की रीत केवी होय ए आ तरंग में आपणे श्रवण करीशु। हरिजन को जे सो भाव हे तेसे पूजे हरिते, हरिजन को जे स्वभाव ही तेसे पूजे हरिते, तिहां से चलत भये हरि असवारी संतले। बोचासण गाम में भगवान श्रीहरि पधारिया छे। चरोतरना ए श्रेष्ठ सद्गुणी भक्तराज काशीदास वगैरे भक्तोए खूब भावथी पूजा करी। भक्तोनो जेवो भाव हतो ते प्रमाणे श्रीहरिने पूज्या। पछी श्रीहरि सवारी साथे संतोने लईने बोचासणथी चाल्या अने सुंदरना गाम आव्या। त्यां रघुनाथ दास नामे हरिभक्त हता, तेवो मनमां घणा खुश थईने श्रीहरिनी सन्मुख आव्या। आये सुंदरना पूरहे रघुनाथ दास हरिजन, हरि सन्मुख ही आये ते ही अति प्रसन्न होई मन। सुंदरना गामना आ रघुनाथ दास मनमा अति प्रसन्न थया। आज आनंद, आज उछरंग, आज कंचन वर्षे मेह, सोनानो सूरज उग्यो, आजे प्रभु पधार्या एने आनंद आनंद थयो। सूर्योदय थवाने समये गामना बीजा हरिभक्त हता ते बधा पण श्रीहरि सन्मुख आव्या अने आवीने श्रीहरिना चरणोमां नमी पड्या। श्रीहरिना दर्शन करीने ते बधा हरिभक्तोना हृदयमां घणो ज आनंद थयो। श्रीहरिने अनंत ब्रह्मांडोना अधिपति समझीने पोताने घेर पधराव्या। सुंदरना गाममां जेटला हरिभक्त हता ते सहुए श्रीहरिने घेर घेर पधराव्या। पछी रस रोटलीनी रसोई करावीने श्रीहरिने खूब प्रेमथी जमाड्या। भीम एकादशी उत्सव जे हो बोचासण के ये हरिते हूँ, भीम एकादशी उत्सव जे हो बोचासण के ये हरिते हूँ, दस दिन रहे ते ही सो गामा, दस दिन रहे ते ही सो गामा, रस रोटली खूब झेये घनश्यामा। आधारानंद स्वामी आ ग्रंथ लखता लखता मूर्तिमां डूबी गया छे। गुरुदेव मुक्तानंद स्वामीए महाराजनी साथे रही आखी जिंदगी जे चरित्रों जाण्या छे, जोया छे, माण्या छे ए तमाम चरित्रों दादा खाचरने संभळाव्या।
અને એ ચરિત્રોની એકે એક વિગતવાર નોંધ લીધી સદગુરુ આધારાનંદ સ્વામીએ. મહારાજ સુંદરના ગામ આવી ગયા છે, રસ રોટલી જેમાં છે સ્વામીને યાદ આવી ગયું. ભીમ એકાદશીનો ઉત્સવ શ્રીહરિએ બોચાસણમાં કર્યો હતો, 10 દિવસ રોકાયા હતા. બોચાસણની લીલા એવી અદ્ભુત હતી ને, પણ સ્વામી એ લીલા કરતાં પણ બોચાસણના કાશીદાસ ભક્તરાજનું જીવન દિવ્ય હતું. ઘણીવાર દાદા કોઈ અતિ મહત્વની વાત આપણા મનમાં હોય, પણ એવા સમયે કોઈ અતિ મહાપુરુષ આવી જાય ને, તે મહાપુરુષની આભા અને પ્રભામાં આપણે બીજી મહત્વની વાત પણ ભૂલી જતા હોઈએ છીએ. અતિ સુખનો અને અતિ દુઃખનો એક સ્વભાવ છે, તમારા મનને કંઈક ભૂલાવી દે છે. જ્યારે અતિ દુઃખ પડે ત્યારે પણ માણસ કંઈક ચૂકી જાય, જ્યારે અતિ સુખ પડે ત્યારે પણ માણસ ચૂકી જાય. ભગવાન અને મોટા પુરુષ જ્યારે જીવનમાં મળે છે ને, ભક્તરાજ કાશીદાસ એના સદગુણો એવા અદ્ભુત હતા, એનું વર્ણન કરવામાં સ્વામી જાણે કે મહારાજની રસ અને રોટલીનો પ્રસંગ એ ભૂલી ગયા હશે, એટલે સ્વામીએ પાછો રિપીટ કર્યો. બોચાસણમાં ભીમ એકાદશીનો ઉત્સવ શ્રીહરિએ કર્યો હતો, 10 દિવસ રોકાયા હતા અને શ્રીહરિ ત્યાં કેરીનો રસ અને રોટલી ખૂબ જમ્યા હતા અને સંતોને પણ ખૂબ પ્રેમથી સારી રીતે જમાડ્યા હતા. આ રીતે 10 દિવસ સુધી બોચાસણમાં કેરીના રસનો ઉત્સવ કર્યો, તે જોઈને હરિભક્ત ખૂબ રાજી થયા હતા. સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારથી અત્યાર સુધીમાં આવો આમ્ર રસોત્સવ ક્યારેય થયો ન હતો. સુંદરનામાં હરિભક્તો જેટલી કેરી લાવ્યા હતા તે પ્રમાણે શ્રીહરિ કેરી જમ્યા અને સૌને જમાડી. નોંધ લીધી, બોચાસણમાં 10 દિવસ સુધી કેરીના રસનો ઉત્સવ મહારાજે જબરજસ્ત કર્યો હતો. ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યાર પછી આટલો ભવ્ય ઉત્સવ, આટલા ઉમંગે મહારાજે રસ રોટલી અંગીકાર કર્યા હોય અને સંતોને પ્રેમથી જમાડ્યા હોય, આવો પ્રથમ પ્રસંગ બોચાસણમાં બન્યો. હવે સ્વામી પાછી ચાલુ કથા લખે છે, સુંદરનામાં પણ હરિભક્તો જેટલી કેરી લાવ્યા તે પ્રમાણે શ્રીહરિ કેરી જમ્યા, સહુને જમાડી. જેને જેવો ભાવ હતો તે પ્રમાણે સહુ હરિભક્તોએ શ્રીહરિની પૂજા કરી. પછી ત્યાંથી શ્રીહરિ ચાલી નીકળ્યા, ઊંટવાડા ગામ આવ્યા. જોઈતા પગે નામે એક પાક્કા સત્સંગી રહેતા હતા. સમાચાર સાંભળીને જોઈતા પગે તુરંત ત્યાં સામે આવ્યા, દોડીને શ્રીહરિના ચરણોમાં પડ્યા, ગદગદ કંઠ થઈ ગયા, આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. મહારાજના દર્શન કરતાની સાથે ભાવ વિભોર બની ગયા, કારણ કે તમારી મૂર્તિ મિરાથ મારી જીવન જાણું છું. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહાત્મ્ય ચિંતામણીમાં લખ્યું, ભગવાનની મૂર્તિ છે એ જ સાચી મિરાથ, એટલે મૂડી, એટલે આપણી એસેટ છે. ભગવાનના ભક્ત માટે એનું જીવન મૂર્તિ છે. મારા સાચા છો સ્નેહી જીવન જાણું છું, જોયું જોઈ જોઈ જોયું તેહી જીવન જાણું છું. વારંવાર મેં વિચાર્યું પણ આટલો જ મને સાર મળ્યો, આત્માના સાચા સગા કોણ છે? એક મહારાજ, અને એક મહારાજને વરેલા એવા સાચા અક્ષરધામના મુક્તો મોટા પુરુષ, આ બે સિવાય આ જીવના કોણ સગા છે? જોઈતા પગી પગમાં પડ્યા, ગદગદ કંઠ થયા, બધા સંતોને પણ દોડી દોડીને પગે લાગ્યા. તેમના મનમાં ઘણો ઉત્સાહ હતો, તેમણે ઘણા વાજિંત્ર વગડાવ્યા, શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા. પછી ત્યાં એક સુંદર પલંગ બિછાવી દીધો હતો. સુખદાયક શ્યામ સુંદર શ્રીહરિ ઊંટવાડામાં એક રાત રોકાયા. જોઈતા પગે અતિ મીઠી અપાર કેરી લઈને આવ્યા. શ્રીહરિ સંતોને દરબારોને ખૂબ આગ્રહ કરીને જમાડ્યા. શ્રીહરિને કેરીઓ બહુ ભાવતી એટલે વારંવાર જમતા, તે દેખીને હરિભક્તો ખૂબ રાજી થતા. જોઈતા પગેનું આખું કુટુંબ સત્સંગી થયું. મહારાજની આ દરેક લીલાઓ, એની પાછળ કોઈક ને કોઈક જીવનું કલ્યાણ છુપાયેલું છે. એ જમે છે એમાં પણ કોઈનું કલ્યાણ છે, કોઈની સાથે વાત કરે છે એમાં પણ કોઈનું કલ્યાણ છે,
અરે ભગવાનનું જ નહીં, મોટા પુરુષનું પણ એક એક ચરિત્ર. એટલા માટે જુઓ, ખાવું પીવું બેસવું સૂવું જોવું, ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખે સતસંગે થાય. ખાવું પીવું સૂવું બેસવું જાગવું, આ દરેક ક્રિયાની પાછળ જગતના જીવો આ ક્રિયા આસક્તિએ કરીને કરે છે, વાસનાએ કરીને કરે છે. ભગવાનનો ભક્ત આ બધી ક્રિયા મહારાજને સાથે રાખીને મૂર્તિમાં જોડાઈને આ ક્રિયા કરે છે. જગતની ક્રિયાઓ બંધન કરનારી છે, ભગવાનના ભક્તની ક્રિયાઓ બંધનને ખોલનારી છે. શ્રીમદ ભાગવત કહે છે, એવમ નૃણામ ક્રિયા યોગઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ તયેવાત્મ વિનાશાય કલ્પંતે કલ્પિતાઃ પરે. ક્રિયા માત્ર બંધનરૂપ છે, પણ એ જ ક્રિયા આમયો ભગવાન શ્રીહરિ પણ આ શ્લોક વચનામૃતમાં બોલે છે, આમયો એન ભૂતાનામ જાયતે યશ્ચ સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. એક જ પદાર્થ રોગને કરે છે, પણ એ જ વસ્તુ કોઈ નિષ્ણાત ચિકિત્સક કેવી રીતે જમવું એ શીખવાડે તો એ જ આહાર ઔષધ બની જાય અને રોગનું નિવારણ કરે. દરેક આહાર ઔષધ પણ બને છે, પણ ક્યારે કોઈ ચિકિત્સક વ્યક્તિ, કોઈનો તજજ્ઞ વ્યક્તિ એ જ્યારે આપણને જણાવે એ પ્રમાણે આહાર કરવામાં આવે તો એ આહાર રોગને દૂર કરે છે, અન્યથા એનો એ જ આહાર રોગને વધારે છે. બસ એવી જ રીતે ક્રિયા તો એની એ જ, જમવાની ક્રિયા એની એ જ, પણ એ જ જમવું વાસનાએ કરીને આસક્તિએ કરીને પવિત્રતા વિના પ્રેમ વિના ગમે તેવું ગમે ત્યાંથી. વારંવાર કથામાં કહું છું, આ સત્સંગ ગઈકાલની કથામાં પણ આપણે શ્રવણ કર્યું, આ સત્સંગમાં મોટો મહિમા છે વર્તનનો. આપણું જીવન જેટલું પવિત્ર બને એટલા જ મહારાજ આપણા જીવનમાં આવે છે, ભગવાન જેટલા આપણા જીવનમાં આવે ત્યારે આપણું જીવન એટલું દિવ્ય બને છે. પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા પુરુષો શા માટે પૃથ્વી ઉપર વિચરણ કરે છે? એ આપણા માટે હાલતું ચાલતું અક્ષરધામ છે. એવા મોટા પુરુષો આપણા માટે સેમ્પલ છે કે મનુષ્ય દેહે કરીને અક્ષરધામના મુક્તોની પદવી પામી શકાય છે. કાળા માથાવાળો માનવી શું ન કરી શકે? એટલા માટે ક્યારેય પણ, હમણાં થોડા સમય પહેલા એક હરિભક્તનો ફોન આવ્યો, એણે વાત કરી કે સ્વામી આવું થયું અમારે, પ્રસંગમાં ગયા બધા સાથે બેઠા, સામેના વ્યક્તિ એ પણ સારા સત્સંગી હતા, મંદિરમાં જોડાયેલા હતા, પણ એના ઘરની જે વસ્તુઓ હતી એ બધી વસ્તુમાં અખાદ્ય વસ્તુ નહોતી કોઈ, પણ મહારાજે જેની ના પાડી છે એવી વસ્તુઓ હતી. તમે સમજી શકો છો, શિક્ષાપત્રીમાં જેનો ઉલ્લેખ છે, સ્વામી મારે ધર્મ સંકટ હતું, હું ન જેમો, થોડી અમારે ચર્ચા પણ થઈ, અમુક લોકોને ન પણ ગમ્યું, તું બહુ મોટો ભગતડો, સ્વામી મહારાજની આજ્ઞા પાળતા વારંવાર આવું થાય છે, પણ આ કથામાં જ્યારે સાંભળીએ છીએ ને ભગવાનની આજ્ઞા પાળવામાં દુઃખ તો આવે છે, પણ આજ્ઞા પાળવામાં આવેલું દુઃખ જે સહન કરે છે એને આગળ મહાસુખ મળે છે. તમામ શાસ્ત્રોનો એક જ સિદ્ધાંત છે. શિક્ષાપત્રીના પ્રારંભમાં શ્રીજી મહારાજે લખ્યું, આલોક અને પરલોક બંને લોકમાં મહાસુખ પામે છે, માટે હંમેશા ક્યાં ખાના, કબ ખાના, કેસે ખાના, કિતના ખાના ઓર કહાં ખાના, આ પાંચ વસ્તુ હંમેશા વિચારીને યાદ રાખીએ. ક્યારેય પણ આ આપણો આહાર અપવિત્ર ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખીએ.
શ્રીજી મહારાજ કેરી જમે છે, ભક્તો લાવે છે, એ ભક્તોનો પ્રેમ જોઈને મહારાજ પણ પ્રેમથી કેરી જમે છે. મહારાજની મૂર્તિમાં હેત થયું, હેતે કરીને મહારાજની વાત મનાણી. મહારાજની વાત મનાણી એટલે આખા પરિવારે સત્સંગ સ્વીકાર કર્યો. સંતો પણ હરિભક્તોને ત્યાં પધરામણી કરે, થાળ કરે, હરિભક્તોનો ભાવ હોય તો લાડુ બનાવે, માલપુડા બનાવે, હરિભક્તોને પ્રેમથી જમાડે, મોઢામાં આપીને જમાડે. શા માટે? એટલા માટે આ દરેક ક્રિયા જીવને સંતમાં અને ભગવાનમાં જોડનારી છે. તમે બધા પણ ઘરમાં જમો છો, ગુરુજીનું આ નાનું સૂત્ર, ગમવું જમવું એ પાપ નથી પણ ગમવું એ પાપ છે. તમે ઘરમાં સારામાં સારો થાળ બનાવો, પણ થાળ બનાવતા પહેલા સંકલ્પ કરો, આજે મહારાજને શું જમાડીશું, એમને મારે શું જમવું છે, એમને આને શું જમાડવું છે, આજે મહારાજને શું જમાડીશું. મનથી મહારાજને પ્રાર્થના કરો, પછી તમારા મનમાં જે સંકલ્પ થાય. હમણાં ગુરુજીએ કથામાં એટલી સરસ વાત કરી કે આપણે ઠાકોરજીની કોઈ પણ સેવા કરતા પહેલા આપણા હૃદયમાં ભાવ જો પ્રગટ થાય ને, મહારાજને શું જમાડીશું, મહારાજને કેવા વાઘા પહેરાવીશું, આમ હૃદયમાંથી નાદ નીકળે અને પછી એમાં સંકલ્પ થાય, આજે મહારાજ માટે સમોસા બનાવવા છે, તો સમજવું એ સંકલ્પ આપણો નથી, એ સંકલ્પ મહારાજે કરાવ્યો છે. કારણ કે ભગવાન તો અંતર્યામી છે. આપણા મનમાં વિચાર આવ્યો આજે મહારાજને કેવા વાઘા પહેરાવશું, આપણા સંતો હાથ જોડીને પ્રાર્થના કરે, મહારાજ આજે પાટોત્સવનો દિવસ છે, કેવા વાઘા પહેરવા છે. 5-10 પ્રકારના વાઘા હોય પણ એ સંતોના મનમાં રહીને મહારાજ જે સંકલ્પ કરાવે એ સંકલ્પ સંતોનો નહીં, એ મહારાજનો સંકલ્પ. અને એ સંકલ્પ દ્વારા જે વાઘા મહારાજ ધારણ કરે, આપણને એમ જ લાગે આ અક્ષરધામની મૂર્તિ છે, આ મહારાજે જ પસંદ કર્યા છે વાઘા, એવા તો કંઈક અનુભવો અમે સંતો કરીએ છીએ. તમે તમારા ઘરમાં આવી રીતે મહારાજને સંભાળીને થાળ બનાવીએ, મહારાજને જમાડીએ પ્રેમથી, પછી હરિભક્તો બધા ભેગા થઈને, પરિવારના બધા સભ્યો ભેગા થઈને જોડે જમો તમે. પણ કહેવાનું, ભક્તોની ક્રિયા જમવાની હોય, જમાડવાની હોય, બોલવાની હોય, બેસવાની હોય, ઉઠવાની હોય, દરેક ક્રિયા આપણે સત્સંગી છીએ. કુસંગીની ક્રિયા અને આપણી ક્રિયા જુદી પડવી જોઈએ. તમે ફરવા જાઓ મને વાંધો નથી, પણ તમે ફરવા જાઓ ત્યાં પણ 5 કુસંગી જીવ આવ્યા હોય એના મનમાં એમ થવું જોઈએ કે આ ચાંદલાવાળા ફરવા આવ્યા છે ને, એ કંઈક જુદી રીતે ફરે છે. આપણા અલ્પેશ ભગત, ચિરાયુ ભગત બધા યુવાનો વચ્ચે ફરવા ગયેલા અને સાથે આવેલા ભક્તોને મેં પૂછ્યું, ત્યારે એ હરિભક્તોએ જે એક બે મને વાત કરી આપણને સ્પર્શી જાય, આપણા લોયાધામ પરિવારના યુવાનો આવા હોય, એ ગમે ત્યાં જાય પણ એ સત્સંગનો રંગ એનો એવો ને એવો રહે, એની આંખમાં સત્સંગ હોય, એની જીભમાં સત્સંગ હોય, એના કાનમાં સત્સંગ હોય, એ કાનમાં ડીટીયા નાખીને સાંભળતા હોય પણ જગતના જેવા ગીતો નહીં, એ આંખથી જોતા હોય પણ જગતની જેવી વિકારી દ્રષ્ટિથી નહીં, એ જીભથી જમતા હોય, બોલતા હોય પણ એની જીભમાં ભગવાન હોય, ઠાકોરજી હોય. શ્રીજી મહારાજની આવી દરેક લીલાઓ અનેક જીવોને સત્સંગમાં જોડતી, અનેક જીવોને મહારાજની મૂર્તિમય બનાવી દેતી. જોઈતા પગેનું આખું કુટુંબ સત્સંગી થયું. હવે એક નાની એવી સરસ વાત આવે છે, સ્ત્રી ભક્તોના જીવન મહારાજના સમયમાં કેવા દિવ્ય હતા એની ઘટના. અને દેથલી વાસમાં જે રહેતા હતા તે બધા પણ નિયમ ધારીને સત્સંગી થયા અને ત્યાં એક બે બાઈઓએ સાંખ્યોગીના નિયમ રાખ્યા. બહેનોમાં સત્સંગ થયો, સત્સંગ થયો એટલો નહીં, શિર સાટે સત્સંગ સ્વીકાર્યો. કેવો સત્સંગ? સાંખ્યોગી સત્સંગ એટલે કેવો? સ્ત્રી હોય, ઘર પરિવારમાં રહેતી હોય પણ એને સમજાઈ જાય કે વરવા જેવા તો એક વનમાળી છે, પરણવા જેવા તો એક પુરુષોત્તમ નારાયણ છે, આ જગતના પામર પુરુષને શું પરણવાનું, આમ સમજી અને પુરુષોત્તમ નારાયણને
પસંદ કરીને સ્વીકારીને રુકમણીની જેમ સંસાર ન માંડે, સંસારનો ત્યાગ કરી દે, સાંખ્યનો અર્થ થાય. ગુણાત્યાનંદ સ્વામી કહ્યું ને, સાંખ્ય વિના તો અર્ધો સત્સંગ છે. સાંખ્ય વિચાર કરીને ગુણાત્યાનંદ સ્વામી કહે, આ સંસારને નાશવંત છે એમ નક્કી કરવું. સાંખ્ય દ્રષ્ટિએ કરીને, સાંખ્યની દ્રષ્ટિ એટલે કઈ, આ 24 તત્વ છે, આ માયામય બધું છે, અંતે માયામાંથી ઉત્પન્ન થયું છે અને અંતે બધું માયામાં જતું રહેવાનું છે. આમ સાંખ્ય વિચાર કરીને પુરુષોત્તમનો યોગ જે કરે છે, પુરુષોત્તમને જે પરણી ચૂકે છે, એવા ત્યાગી બહેનો માટે વપરાતો શબ્દ છે સાંખ્યોગી બહેનો. સાંખ્યોગ ધારણ કર્યો, બહેનોએ સંકલ્પ કર્યો કે બસ હવે પુરુષોત્તમ નારાયણ સિવાય જગતના પુરુષ માત્ર ભાઈ કા પિતા કા પુત્ર બરોબર છે. તેમણે પોતાના પરણેલા પુરુષનો ત્યાગ કર્યો. તેઓ પોતાના પિતા અને બંધુ સિવાયના કોઈ પણ પુરુષ સાથે બોલતી નહીં. તે બંને ગઢડામાં જીવબા અને રાજબાઈના સત્સંગમાં રહી હતી. તેમની વાતો સાંભળ્યા પછી તરત જ માતા પિતાને પૂછીને ત્યાગી થઈ હતી. આપણે જાણીએ છીએ જીવબા, લાડુબા, રાજબા આ બધા એવા મુક્તો થયા, એવા મુક્તો થયા. શું વાત કરીએ, પૂજ્યપાદ ગુરુજીની સહજાનંદી સિંહણ. આ કથા એકવાર નહીં, બહેનોએ તો રોજ આ કથા સાંભળવી જોઈએ. સ્ત્રી ભક્તોના જીવનમાં સારું દૈવત તો જ આવે. મહારાજના સમયના એ મુક્તો જીવબા લાડુબા એના સદગુણો વિચાર્યા જ કરે. જીવબાનું જીવન કેવું હતું? જીવબાનું જીવન આપણે સાગરમાં જ આગળ વાત સાંભળી. સૂર્યને જેમ બીજા કોઈની ઉપમા આપી ન શકાય, સમુદ્રને જેમ બીજા કોઈની ઉપમા સંભવે જ નહીં, એમ ત્યાગી માત્રમાં મુક્તાનંદ સ્વામીને બીજી કોઈ ઉપમા સંભવે નહીં. મુક્તાનંદ સ્વામી કેવા? તો મુક્તાનંદ સ્વામી જેવા. એમ સ્ત્રી માત્રમાં જીવબાને બીજા કોઈની ઉપમા સંભવે નહીં. જીવબા કેવા? જીવબા જેવા. સાગરમાં આધારાનંદ સ્વામીએ નોંધેલી વાત. કુંડળ ગામના હાથિયા પટગર એમની સાથે ખૂબ નાની ઉંમરમાં એમના લગ્ન થઈ ચૂકેલા. પછી તો મહારાજ મળ્યા, આ સત્સંગનો રંગ લાગ્યો અને એવામાં એમને સાસરીએ મોકલવામાં આવ્યા. પણ એમણે તો નક્કી કરી નાખ્યું હતું, એ મારે સ્વામિનારાયણ ભજવારે, એ દુરે જનિયાના સંગને તજવારે, મારે સ્વામિનારાયણ ભજવારે. એક નક્કી કરી નાખ્યું હતું. જીવબાના અંતરમાંથી નાદ ઉઠી ગયો હતો કે બસ હવે તો હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે. ભૂમાનંદ કહે, જન્મ સુફળ કરી લીધો રે, હથે વાળો હરિ સંગાથે. અને જીવબાની વાત આપણે જાણીએ છીએ. જીવબા કુંડળ આવે, પરાણે એમને મોકલવામાં આવે. પણ એમણે મનથી તો મહારાજને વરી લીધા હતા, પસંદ કરી લીધા હતા. અને હાથિયા પટગર જ્યારે જીવબાને મળવા આવે ત્યારે એણે જોયું ઓરડાની અંદર એક મોટી જબરજસ્ત નાગણ બેઠી છે. અરે રાટી ઉપડી ગઈ, બધાને વાત કરી. રાયબા માએ હાથ જોડીને પૂછ્યું, ત્યારે કહ્યું, બસ બા, મેં તો મનથી સંકલ્પ કર્યો છે, વરુ નંદલાલ વરુ, નહીં તો કુવારી મરું. વરુ નંદલાલ, એક પુરુષોત્તમ નારાયણ સિવાય હવે કોઈને વરવું નથી. વેલડામાં બેસાડી પાછા મોકલી દીધા આપણે જાણીએ છીએ. એ મહામુક્ત જીવબા મહારાજ એમને આજ્ઞા કરી હતી કે તમે બહેનોમાં કથા વાર્તા કરજો. મહારાજના સમયમાં પુરુષોમાં પુરુષો કથા વાર્તા કરતા, બહેનોમાં બહેનો કથા વાર્તા કરતા. પરિણામ શું આવ્યું કે એવા એકાંતિક અક્ષરધામના અનાદિ મુક્તોની ફોજ તૈયાર થઈ. આજે 200 વર્ષનો સમય વીતી ગયો છે, તેમ છતાં આ સત્સંગનો રંગ ઝાંખો નથી પડતો. એનું કારણ શું છે? આવા મુક્તોની તપશ્ચર્યા. જીવબાના યોગે કરીને અનેક સ્ત્રી ભક્તો, પૂજ્યપાદ ગુરુજીએ સહજાનંદી સિંહણની જે કથા કરી છે,
સ્ત્રી ભક્તોએ રોજ એ કથા સાંભળવી જોઈએ, રોજ એ મહામુક્તોને સંભાળવા જોઈએ, કારણ કે એનાથી જ બળ મળે છે, આપણું જીવન કેવું હોય એ ખબર પડે છે। રાજુબાની વાત આપણે જાણીએ છીએ, ખાલી એટલું એના મુખમાંથી નીકળે બળી તારી ચૂંદડી અને ત્યાં તો લગ્ન માટે આવેલી ચૂંદડી ભડકે બળવા લાગે। સાંખ્યોગ સ્વીકારે, ગઢડામાં રહેવા આવે, અરે ક્યાં સુધીની સ્થિતિ। રાજુબાના દર્શન કરવા માટે બહેનો આવતા, એમાં એક સ્ત્રી ભક્ત દર્શન કરવા આવે, રાજુબાએ ત્યાંથી કહ્યું કે બેન તમે દૂર રહેજો, ત્યાં રહેજો। બા મારાથી કંઈ અપરાધ થયો? ના ના બાઈ, તમારાથી કોઈ અપરાધ નથી થયો, પણ હા અમે ના એટલે પાડીએ છીએ કે અમારે છેડા વ્રત છે, કોઈ પણ પુરુષનો અમે સ્પર્શ નથી કરતા અને તમારા પેટમાં અત્યારે એક બાળક છે। તમે વિચારો, ત્રિકાળદર્શી એ બહેનો, મહારાજના સમયના સ્ત્રી ભક્તોના જીવન હવે ધીરે ધીરે આલેખાઈ રહ્યા છે, સારા સારા સંતો એના ઉપર કાર્ય કરી રહ્યા છે। એક બાજુ આ સંપ્રદાયની પુષ્ટિ માટે, પ્રચાર માટે જેટલું યોગદાન મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી સંતોનું હતું, એટલું યોગદાન અથવા એના કરતાં વધારે યોગદાન મહારાજના સમયમાં સ્ત્રી ભક્તોનું હતું। એટલું મોટું યોગદાન। દાદા ખાચરની ઉંમર તો ઘણી નાની હતી, શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા ત્યારે 12 વર્ષની ઉંમર દાદા ખાચરની હતી। બધો વહીવટ એભલ બાપુધામમાં સીધાવ્યા, જીવબા, લાડુબા, નાનુબા અને પાંચુબા ચાર બહેનો એ જ કરતા હતા, પણ એ બહેનોને મહારાજની મૂર્તિની ઓળખાણ થઈ, મહારાજને ઓળખી લીધા, જેવા છેવા જાણી લીધા। આપણે જાણીએ છીએ જે પુરુષોત્તમ નારાયણ છપ્પયામાં ન બંધાયા, જે પુરુષોત્તમ નારાયણ ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં ન બંધાયા, જે પુરુષોત્તમ નારાયણ સાધુ સંતોના આશ્રમમાં ન બંધાયા, એ ભગવાન ગઢપુરવાસી ભક્તોના પ્રેમમાં સદાને માટે બંધાઈ ગયા। આજે જ્યારે સાંખ્યોગી સ્ત્રી ભક્તોની વાત ચાલે છે ને, થોડી વાત આપણે કરી લઈએ। આપણા ઇતિહાસમાં એવું કહ્યું છે, સમાજની ત્રણ વ્યવસ્થા જ્યાં સુધી સચવાશે ત્યાં સુધી આ સમાજ સ્વસ્થ અને સુખી રહેશે। એક, સમાજનું બહુ મહત્વનું પાસું છે સંત। એટલા માટે સાચી વાત કરી, સત્યનો માર્ગ બતાવી, સમાજને સત્યના માર્ગ તરફ વાળે છે। સમાજની બીજી વ્યવસ્થા, સૈનિક। સરહદો સુરક્ષિત રાખી દેશને, ધર્મને, સમાજને અને રાષ્ટ્રને ઊભું રાખી શકે છે। જો સૈનિક ન હોય તો વિધર્મીનું આક્રમણ થાય, વિધર્મીઓ એકવાર જીતી જાય તો ધર્મની, સમાજની, સ્ત્રીઓની, પુરુષોની ગમે તે રીતે એ લોકો હાલત કરી શકે છે। ઇતિહાસમાં એવું બન્યું છે। અને ત્રીજી વ્યવસ્થા, સ્ત્રી એટલે માતા। ભગવદ્ ગીતાના પ્રારંભમાં અર્જુન ચિંતા કરે છે, પ્રભુ મને યુદ્ધની ચિંતા નથી, મને ચિંતા છે આ નરાધમ પુરુષોનો વિજય થશે અને એ પાપી પુરુષો ગમે તેવી સન્નારીઓનું અપહરણ કરશે અને સ્ત્રી શું દુષ્ટા શું। અર્જુનના શબ્દો છે, વાર્ષ્ણેય જાયતે વર્ણ શંકર। એકવાર સ્ત્રીનું અપમાન જે સમાજમાં શરૂ થયું એ સમાજની અધોગતિ જ થાય છે। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતઃ। જ્યાં સ્ત્રીનું સન્માન સચવાય છે, જ્યાં સ્ત્રીની મશ્કરીઓ નથી થતી, જ્યાં સન્નારી જન્મે છે એ સમાજ હંમેશા સ્વસ્થ રહે છે। અને એટલા માટે આપણે જાણીએ છીએ, ઇતિહાસમાં પણ કહેવાય છે, 100 શિક્ષકની ગરજ એક માં સારે છે, એક માં। અહીંયા નજીકમાં જ ન્યૂજર્સીમાં એડિસન નામનું ગામ છે, તમે બધા જાણો છો। એડિસન ગામનું નામ એટલા માટે પડ્યું, એ એડિસન ગામમાં દુનિયાની સૌથી પહેલી વીજળી, બલ્બ, લાઇટનો બલ્બ સૌથી પહેલો થોમસ આલ્વા એડિસને ત્યાં બનાવ્યો, એની લેબ છે। અમે સંતો જોવા ગયા હતા, એનો આખો ઇતિહાસ છે, ઇતિહાસમાં એક નોંધપાત્ર ઇતિહાસ। થોમસ આલ્વા એડિસનને
સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવેલો. એક પત્ર લખીને, એક પત્ર સાથે કાઢી મૂકવામાં આવ્યો. રડતો રડતો આ બાળક એ પત્ર પોતાની માને આપે. માએ પત્ર ખોલ્યો, બાળકની બધી પીડા સાંભળી, પત્ર પાછો પેક કરી દીધો, પોતા પાસે મૂકી દીધો. બાળકે પૂછ્યું, માં શું લખ્યું છે મારા માટે, મારા વિશે? ત્યારે માતાએ કહ્યું કે બેટા, તારા માટે એવું લખ્યું છે કે તારો દીકરો એટલો બધો હોશિયાર છે, એનું મગજ એટલું બધું વધારે ચાલે છે, એટલે અમે એને સ્કૂલમાં ભણાવી શકીએ તેમ નથી, માટે તમે ઘરમાં રાખીને એને ભણાવો તો વધારે સારું, એવી અમારી તમને વિનંતી છે. આવું લખ્યું છે. એડિસન પ્રસન્ન થયો. માં એને સંસ્કાર આપે, માં એને શિક્ષણ આપે, માતા શિક્ષક બની, માતા ગુરુ બની. માતા કેટલા રોલ ભજવે છે તમે જુઓ. મારે વાત કરવી છે સ્ત્રીઓની, મારે વાત કરવી છે માતાઓની, બહેનોની. અજયભાઈ દુઃખ થાય. 3 દિવસ પહેલાં મેં ડેન્ટિસ્ટને ત્યાં ગયા, ત્યાં ટાઈમ મેગેઝિન પડ્યું હતું, એટલે મને સહજ કે આપણે જાણીએ કે ભાઈ આ એક ઓથેન્ટિક વસ્તુ છે, એટલે આમ જાણવા માટે આપણે થોડું ખોલીને વાંચીએ. હમણાંનું આ 15 દિવસ કે એના પહેલાંના 15 દિવસ પહેલાંનું હમણાંનું એકદમ લેટેસ્ટ અંક છે, એમાં સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ હતો દારૂ પીનારા વ્યક્તિઓનો. એમાં હાઈએસ્ટ અમેરિકાની અંદર પુરુષો કરતાં પણ બહેનો ઘણા આગળ દારૂ પીવામાં નીકળી ગયા છે. વ્યસનોમાં પુરુષો કરતાં બહેનો આગળ નીકળી ગયા છે. બહેનોમાં આવેલી આ કુટેવ કોને અસર કરશે? સીધી આવનારી પેઢીને. પરિણામ શું આવશે? આવનારી પેઢી કેવી જન્મશે? એ શું રામ જેવી થશે? એ રાવણ જેવી પાકવાની, હિટલર જેવી પાકવાની. આજે દુઃખ સાથે કહું છું, હમણાંની આ તાજી વાંચેલી વાત કરું છું. અમેરિકાની સરકારને ચિંતા છે કે બહેનો આટલા બધા વ્યસનમાં ડૂબી ગયા છે, કેમ પાછા વાળવા, એને કેમ સમજાવવા? અર્જુને ચિંતા કરી, સ્ત્રીસુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણ સંકરહ. ત્રીજી એક વાત કરી દઉં, આજે સભામાં વાત નીકળી છે એટલા માટે કે હમણાં હમણાં હરિભક્તો પોતાના ઘરના પ્રસંગો વારંવાર સંતો પાસે કહેતા હોય, એમાં 5, 10, 15, 20, 25 પ્રસંગો એવા સાંભળવાના થયા કે હરિભક્તોના ઘરમાં દીકરાઓ પણ હોય, દીકરી પણ હોય, પણ ઘણીવાર દીકરીઓ માતા પિતાના લાડને કારણે કે કોલેજના જીવનને કારણે કે એવા ફ્રેન્ડ સર્કલને કારણે પણ એવી ખોટી દિશામાં દીકરીઓ જતી રહી હોય છે કે જેને પાછી વાળવી મુશ્કેલ હોય છે. જે માતા પિતાના ઘરમાં દીકરાઓ હોય એમને મારી વિનંતી, તમે દીકરાઓને સંતોના યોગમાં રાખજો. પણ જે માતા પિતાના ઘરમાં દીકરી હોય એ ડબલ ચિંતા રાખજો, એટલા માટે કે સંતો સુધી ડાયરેક્ટ તમે એનો કોન્ટેક્ટ નથી કરાવી શકવાના, એટલા માટે તમારે એ દીકરીનું બમણું ધ્યાન રાખવાનું છે. ભગવાને આપેલી તમને મોટી ભેટ છે. જો એ દીકરી એક સચવાઈ ગઈ તો એક દીકરી, શ્રીમદ ભાગવત એમ કહે છે, દીકરી 3 કુળનો ઉદ્ધાર કરે છે. દીકરો 1 જ કુળનો ઉદ્ધાર કરે છે, પિતાના કુળનો, પણ દીકરી તો 3 કુળનો ઉદ્ધાર કરે છે, પતિના કુળનો, પિતાના કુળનો અને સસરાના કુળનો. આપણા શાસ્ત્રોમાં એટલા માટે ઘણીવાર આ સત્સંગમાં બહેનોને આપણે અલગ બેસાડીએ, એટલે ઘણા અણસમજુ માણસોને ઇન્સલ્ટ ફીલ થાય. એ ઇન્સલ્ટ નથી, એ સિક્યોરિટી ઓફ ધ હ્યુમન, આપણે શું કહેવાય, બહેનોની સુરક્ષા છે. શ્રીજી મહારાજે બહેનોને સુરક્ષિત રાખવા માટે બધી મર્યાદાઓ કરી છે. કોઈ દુષ્ટ પુરુષની આંખ ન પડી જાય, કોઈ દુષ્ટ પુરુષનો દાગ એને ન લાગી જાય, બહેનો પોતાનું જીવન પોતાની રીતે સ્વતંત્ર રીતે ઉછેરી શકે, બનાવી શકે, એટલા માટે આ વ્યવસ્થા છે. બહેનોના મંદિરની અલગ વ્યવસ્થા, આ બધી વ્યવસ્થાની પાછળ કેવળ ને કેવળ સ્ત્રીઓનું જીવન સુરક્ષિત રહે, સ્ત્રીઓનું જીવન ધર્મનિષ્ઠ રહે, સ્ત્રીઓનું જીવન એમાં કોઈ ખોટો માણસ ખોટી રીતે એનો દુરુપયોગ ન કરી જાય. હમણાં નવરાત્રા ચાલુ થાય છે, કહી દે ને, આજે મને લાગે 2-4 દિવસમાં જ ચાલુ થવાના છે ને. હા, 2-4 દિવસમાં જ નવરાત્રા ચાલુ થાય છે, થોડા જ દિવસમાં. હાથ જોડીને મારી તમને બધાને વિનંતી છે, ધર્મના નામે થતા આ બધા પાપો એવા છે જેની ચર્ચા વ્યાસપીઠ ઉપરથી અમે કરી નથી શકતા.
આ બધા પાપનો જવાબદાર અંતે માણસ પોતે જ છે. માતા પિતા દીકરા દીકરીઓને સામે ચાલીને નવરાત્રમાં મોકલતા હોય, લઈ જતા હોય, હું એમ નથી કહેતો તમે દીકરા દીકરીઓને રાસ ગરબામાં ન મોકલો, કોઈ મંદિરમાં મોકલો, કોઈ સારી જગ્યાએ જ્યાં પુરુષોમાં પુરુષો, બહેનોમાં બહેનો રમતા હોય એવી કોઈ જગ્યા ગોતી કાઢો. સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિક્ષણ વિશે સ્ટેટમેન્ટ આપેલું, પુરુષો અને બહેનો જોડે બેસીને ભણતા હોય એ શિક્ષણ ઉર્ધ્વગતિની નિશાની નથી, એ અધોગતિની નિશાની છે. બહેનોના જીવન ક્યાંથી બગડ્યા, એમાં બગાડ ક્યાંથી ચાલુ થયો? તમે જુઓ રોજ છાપાઓ ભરાય ભરાયને, આખી દુનિયા અત્યારે થાકી ગઈ છે. વિધર્મીઓનું ચારે બાજુથી આક્રમણ છે. લવ જિહાદના નામે કેવી રીતે આક્રમણ થઈ રહ્યું છે, આમાં સારા સારા સત્સંગી ભક્તો પણ ફસાયા છે. એટલા માટે સાવધાન કરું છું. આ કથાની વાત છે, જીવબા લાડુબાની વાત છે. એક હરિભક્તોનો અમેરિકાના ભક્તોનો જવાબ પ્રશ્ન તર્ક એવો હોય છે કે સ્વામી અમે અમારા દીકરીઓને મોડર્ન કપડાં ન પહેરવા દઈએ, અમે અમારી દીકરીઓને બહુ મંદિરના સત્સંતોના સત્સંગમાં કોન્ટેક્ટમાં જ રાખીએ તો એ લોકો પછી વિકસી ન શકે, એ બહુ જાજી ભગતડી થઈ જાય. હું તમને એક સવાલ સામે પૂછું છું, કોઈક વધારે પડતો ભગત થાય એનું નુકસાન કેટલું? નટુ દાદા તમે તો અનુભવી બેઠા છો, કોઈ વધારે પડતો ભગત થશે એનું નુકસાન કેટલું તમે મને કહો? પણ કોઈ વધારે પડતું વિકૃત બની જશે એનું નુકસાન કેટલું? ભારતના ભક્તો પણ અત્યારે કથા સાંભળે છે, ફોનમાં મંતવ્ય તમે મોકલો છો, પણ તમને પણ મારી વિનંતી, નવરાત્રિ હમણાં જ ચાલુ થશે, આપણે ત્યાં બધા પાપની શરૂઆત ધર્મના નામે જ થઈ છે. આજે જે છાપાઓ ભરાય ભરાઈને જે પાપી સાધુઓની લીલાઓ આવે છે ને, નામ નથી લેતા આપણે, પણ એની પાસે જે પાપ થયા કે આટલા આટલા વર્ષોથી આ પાપના અખાડાઓ ચાલતા હતા, એને પોષનારા કોણ હતા, પૈસા આપનારા કોણ હતા, સ્ત્રીઓને મોકલનારા કોણ હતા, આ બધો કારોબાર ચલાવનારા કોણ હતા? સમાજમાંથી જ કોઈકને. સાવધાન બનીએ, કળિયુગ એવો આવ્યો છે જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો ક્યારે આપણા ઘરમાં, પરિવારમાં, જીવનમાં આવશે નક્કી જ નથી. વંદન કરીએ જીવબાના ચરણોમાં, લાડુબાના ચરણોમાં આ કેવા સ્ત્રી ભક્તો થયા, રાજુબાના ચરણોમાં કેવા મુક્તો થયા. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય એના પેટમાં બાળક છે, રાજુબા કહેતા બેન તમે દૂર રહો, નજીક ન આવતા, મારું છેડાવ્રત છે. રાજુબાનો દેહ પડી જાય, અક્ષરધામમાં જાય, એને અગ્નિ સંસ્કાર કરવાનો છે. એમના મૃત શરીરને અગ્નિ સ્પર્શી ન શકે એમના શરીરમાં સત કેટલું હશે, એમના શરીરમાં તેજ કેટલું હશે, એમનું તપોબળ કેવું હશે? દાદા કલ્પના તો કરીએ. સન્નારીની તાકાત, સત્સંગી જીવન એમ કહે છે, દરેક તીર્થ પતિવ્રતાના ચરણોની રજમાં છે. પતિવ્રતા નારીના ચરણોની રજમાં તમામ તીર્થોનો નિવાસ છે. પૂજ્યપાદ ગુરુજી માતા અનસૂયાની વાત કરે છે, કથામાં આપણે ઘણીવાર સાંભળી છે. આવા મહાન પવિત્ર સ્ત્રી ભક્તો જે થયા ઇતિહાસમાં, એવા જીવબા લાડુબા છે, એક માતા અનસૂયા વગેરે છે, એના ચરિત્રોની કથા બહેનોને ખબર હોવી જોઈએ, તો એને ખ્યાલ આવે અમારું જીવન કેવું હોવું જોઈએ. 21મી સદીમાં બહેનોને હવે પુરુષના સમવડિયા બનવું છે, પહેરવેશ એવા વિકૃત બન્યા, જીવન એવા વિકૃત બન્યા, ખાવા પીવાનું એવું વિકૃત બન્યું, ન કહેવાય. આજે સમાજની વ્યવસ્થા પણ એટલી બધી વિકૃત બની છે, બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના નામે ધિક્કાર છે. સત્સંગી પરિવારની અંદર આ શબ્દ હોવો જ ન જોઈએ, આ શબ્દ જ ન હોવો જોઈએ. બેન બહેનો મિત્ર કરે પણ કોને કરે? બહેનોને કરે. તમારી બહેનપણી 50 કરો, 1000 બહેનપણી કરો, આ શબ્દ સત્સંગનો નથી. આ તો બોલું છું, બોલવું પણ ન જોઈએ, એટલા માટે બોલું છું. આજે ફેશન થઈ ગઈ. કેવી ફેશન? જો આ વસ્તુ એના જીવનમાં ન હોય ને તો એને શરમ લાગે, ગિલ્ટી ફીલ કરે, એને 5 માણસો કહે લે તારું નથી, અરે મૂરખના જામ. બોયફ્રેન્ડ રાખો આપણા ઘનશ્યામ મહારાજને બધા, લો
આના જેવો બીજો કોણ મળશે? સાવધાન બનીએ, તમે સત્સંગી છો, આ જગતના બધા નઠારા શબ્દો આ તો માયાના શબ્દો છે, માયાની ઝાળ છે, આમાં ક્યારે ફસાઈ પડશો કંઈ નક્કી નહીં, નીકળીએ એમાંથી બહાર. આપણા દીકરા દીકરીઓને સમજાવીએ, મહારાજની આજ્ઞા છે. બાળકો બાળકોને મિત્ર બનાવે, બહેનો બહેનોને મિત્ર બનાવે. બાળકો બાળકો સાથે વ્યવહાર કરે, બહેનો બહેનો સાથે વ્યવહાર કરે. જરૂરી છે આ. જેણે જેણે આવી પાળો બાંધી છે એ પરિવારો સલામત છે, જેણે આવી પાળો નથી બાંધી એ પરિવારો કેવા ખલાસ થઈ ગયા છે. મારા કરતાં તમે વધારે દાખલા જાણતા હશો, મારે કહેવાની જરૂર નથી. બધું શરૂ થાય છે સારી રીતે, દરેક પાપની શરૂઆત સારા આશયથી જ થાય છે. માતાજીના નામે, નવરાત્રાના નામે, પવિત્ર પર્વના નામે, હે આ તો હજી સારા નામ. પછી સ્કૂલમાં એવું શિક્ષણ જે આપવામાં આવે છે, સાવધાન બનીએ. જીવબા લાડુબાનું જીવન જોઈને કંઈક સ્ત્રી ભક્તો સાંખ્યોગી બન્યા હતા, સંસારનો ત્યાગ કરી ભગવાનની ભક્તિ કરતા હતા. કેવી રીતે કરતા હતા જુઓ. જીવબાને રાજબાઈના સત્સંગમાં રહી હતી. આ બંને બાઈઓ તેમની વાતો સાંભળીને તરત જ માતા પિતાને પૂછીને ત્યાગી થઈ હતી. જે બાઈઓ ત્યાગી થતી તે માતા પિતાની આજ્ઞા લીધા પછી થતી. લો, માતા પિતાની આજ્ઞાથી વિરુદ્ધ ન જ હતી. આપણી સનાતન સંસ્કૃતિ છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ હજારો સાંખ્યોગી માતાઓ છે. આપણા લોયા ધામમાં પણ સાંખ્યોગી માતાઓ રહે છે. ગુરુજીએ ઘણી વાર વાત કરી છે, બહેનોને મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો આપણા લોયાધામના સાંખ્યોગી માતાઓ ત્યાં સુધી વાત પહોંચાડવી, એમનો સમાગમ કરવો, એમની પાસેથી સમાધાન મેળવવું, મહારાજની બાંધેલી પણ આ મર્યાદા છે, મોટા પુરુષોએ કરેલી પણ આ મર્યાદા છે. કેટલીક બાઈઓ પોતાના પુરુષને જ્ઞાન વાર્તા કરીને સમજાવતી, પરણ્યા હોય એટલે, પછી પરણેલા પુરુષની રજા લઈને ત્યાગી થતી, તેથી તેમને કોઈ ઉપાધિ થતી નહીં. અને હા, કેટલીક બાઈઓને ઉપાધિ થાય તો તેના માતા પિતા તે ક્લેશને સમાવી દેતા. કેટલીક બાઈઓ માતા પિતાની સાથે ઘેર રહીને પ્રેમથી શ્રીનું ભજન કરતી. જેટલા રસ માત્ર કહેવાય છે તેનો ત્યાગ કરીને શ્રીનું ભજન કરતી. ત્યાગી સંતોના જે ધર્મો છે તેને ઘરમાં રહીને રાખતી. ધારણા પારણા નામનું વ્રત તેઓ વારંવાર કરતી. તે ત્યાગી બહેનો લુખ્ખું અને કોરું અન્ન દિવસમાં એકવાર ખાય અને તેમાં પણ બારે માસ વારે વારે ઉપવાસ કરતા. જ્યારે ચાતુર્માસ આવે ત્યારે ચાંદ્રાયણ વ્રત, ચાંદ્રાયણના ઘણા પ્રકાર છે, તેમાં જે સારું લાગે તે કરતા. પોતાના સામર્થ્યનો વિચાર કરીને એક ચાંદ્રાયણ તો ચોક્કસ કરતા. જિંદગીભર ભૂમિ ઉપર સૂતા, ત્યાગની જ વાતો કરતા. દેહમાં કે દેહના સગા સંબંધીઓમાં ક્યારેય રાગ ન રાખતા. તેમના હાણ વૃદ્ધિ સુખ દુઃખના સદા તેઓ સુખ દુઃખમાં સદા તેઓ ત્યાગ રાખતા. જેમ જેમ દેહને કષ્ટ પડે તેમ તેમ મનમાં ઉત્સાહ રહેતો. અક્ષરધામની દિવ્ય મૂર્તિ અખંડ તેની પાસે જ રહેતી, એવી દિવ્ય દ્રષ્ટિવાળા એ બધા બહેનો હતા. મહારાજના સમયમાં ત્રણે ત્રણ અવસ્થામાં મહારાજની મૂર્તિનું સુખ માણનારા બહેનોની બહુ મોટી સંખ્યાઓ હતી. અત્યારે પણ એવા સ્ત્રી ભક્તો છે, મેં ગઈકાલે પણ કથામાં વાત કરી હતી, રોજ મહારાજ સાથે વાતો કરનારા. પણ એના પરચાની બહુ જાજી વાતો કરવી એ મહારાજનો પણ મત નથી, મોટા સંતોનો પણ મત નથી, પણ આજે પણ એવું નિર્દોષ જીવન જીવનારા કંઈક સન્નારી સ્ત્રી ભક્તો છે. આપણા લોયાધામ પરિવારના પણ એવા સ્ત્રી ભક્તો છે, જીવબા લાડુબા જેવા દિવ્ય જીવન ઝાંખી કરાવે. શ્રીજી મહારાજના સમયમાં જીવબા ખૂબ બળિયા હતા. હવે જીવબાના થોડા સદગુણો અહીં વર્ણવે છે. ગઢપુરના મોટીબા એવા બળિયા હતા, તેઓ સૌ પ્રથમ ત્યાગી થયા હતા. સત્સંગ થયા પછી તેઓ અતિ સમાધિનિષ્ઠ હતા. તેઓ અહોનિશ શ્રીહરિના અક્ષરધામમાં જ રહેતા, અત્યંત નિષ્કામ ભાવે શ્રીહરિની સેવા કરતા. જેટલા સકામ ભક્તો કહેવાય છે તે બધા ગોલોકધામમાં રહે છે. જે પોતાના આત્મ સ્વરૂપનું અને શ્રીહરિના સ્વરૂપનું સુખ ઈચ્છે છે તે સકામ ભક્ત કહેવાય છે. અને જે એક કડી કેટલી સરસ છે જો ગાઈએ,
શ્રી કૃષ્ણ સુખ સે સુખે જે હું નિષ્કામ ભક્ત હમ કહેવત તે હું શ્રી કૃષ્ણ સુખ સે સુખે જે હું શ્રી કૃષ્ણ સુખ સે સુખે જે હું ભગવાનની મૂર્તિના સુખે જે સુખી હોય એ જ નિષ્કામ ભક્ત છે. મૂર્તિ સિવાયનું દેહનું સુખ, દેહના સંબંધીનું સુખ, કોઈ પણ પ્રકારનું સુખ ઈચ્છે છે એ બધા સકામ છે. એસે નિષ્કામ ભક્ત હે જેતા અક્ષરધામ મે રહત તેતા. આવા જે નિષ્કામી ભક્ત છે એ નિષ્કામી ભક્ત છતે દેહ અક્ષરધામમાં જ રહ્યા છે. આ મનુષ્યના શરીરમાં છે છતાં ત્રણેય અવસ્થામાં એવા મુક્ત અખંડ ભગવાનની મૂર્તિના દર્શન કરે છે. જે બાઈ જીવી મુમુક્ષુ જણાય તેવી વાત જીવબા તેની આગળ કરતા, તેઓ બીજાના આત્માને પણ દેખતા, ભગવાનની ઈચ્છાથી તેઓ સિદ્ધ ગતિ પામ્યા હતા. રાજબાઈ પણ જીવબાની વાતો સાંભળીને તેવી જ સાક્ષાત સિદ્ધ ગતિ પામ્યા હતા. સુગ્ન એવા તેઓ પોતાના હૃદયમાં શ્રીનું ધ્યાન ધરીને અતિ સામર્થ્ય પામ્યા હતા. આ જીવબાની વાત, રાજબાની વાત સાગર જેવી વાતો છે. હું આપ સર્વે ભક્તોને એટલી તો જરૂર વિનંતી કરું, આ કથા સાંભળનારા કંઈક ભક્તો એવા પણ છે જે ક્યારેય લોયાધામ મંદિર સુધી નથી પહોંચ્યા, અનેકવાર સેવા મોકલી છે, થાળ મોકલ્યા છે, તમારો થાળ અમે જેમાં છીએ એટલે અમારે ટકોર કરવી જોઈએ. તમે અમારી કથા સાંભળો છો પણ એકવાર પૂજ્યપાદ ગુરુદેવની સહજાનંદી સિંહણ નામની કથા તમારા ઘરમાં જરૂર સાંભળજો. મેં તમને ત્રણ વ્યવસ્થા બતાવીને એક સૈનિક વફાદાર હોવો જોઈએ, સન્નારી સચ્ચરિત્રને સુશીલ હોવી જોઈએ અને સંત એ સદાચારી હોવો જોઈએ. સદાચારી સંત હોય, વફાદાર સૈનિકો હોય અને સન્નારી જે સમાજમાં હોય એ સમાજ ક્યારેય તૂટતો નથી. આ ત્રણમાંથી એક પણ વ્યક્તિ બેવફા બને ને જ્યારે, ત્યારે સમાજની આખી આખી મર્યાદાઓ ખોરવાઈ જાય છે. સંસારની કેટલી બધી વિટંબણાઓ સાંભળ્યા પછી બહેનો પણ નોકરી કરતા હોય, પુરુષો પણ જોબ કરતા હોય, બહેનો ક્યાં જોબ કરે છે, કોની સાથે જોબ કરે છે, આ કોમ્યુનિકેશન એટલા બધા તૂટતા જાય છે જેના કારણે આખા પરિવાર જીવન, હર્યાભર્યા જીવન, નંદનવન જેવા જીવન પણ ખલાસ થઈ રહ્યા છે. કળિયુગની મર્યાદા તમે જુઓ, પૈસા પાછળ પાગલ બનેલા પુરુષો અત્યારે પૈસા મેળવવામાં પરિવાર ગુમાવે છે. તમે જુઓ કેટલા પરિવારનું કરુણ કથણી મારા કરતાં તમે વધારે જાણતા હશો, હું બહુ એની ચર્ચા કરવા નથી માગતો, પણ આ બધાની પાછળ કારણ એક જ છે. આવી સારી કથા સાંભળી હશે, બહેનોને ખબર હશે બહેનોનું જીવન કેવું હોય, તો બહેનો એ જીવનને ફોલો કરી શકશે. ઘણીવાર માતા પિતા એ પણ અણસમજુ હોય છે, દીકરા દીકરીઓને અમેરિકન બનાવવા માટે, દીકરા દીકરીઓને વેસ્ટર્નાઇઝ બનાવવા માટે, મોડર્ન બનાવવા માટે એટલી બધી છૂટછાટ આપી દેતા હોય છે, અથવા તો પ્રેમ અને ઘેલછામાં લાડલડાવવામાં એટલી બધી છૂટછાટ આપી દેતા હોય છે જેનું માઠું પરિણામ અંતે માતા પિતાને જ ભોગવવું પડે છે. તમે દીકરા દીકરીઓને સારું શિક્ષણ આપો, અમે સંમત છીએ, પણ સાથે સાથે સારા સંસ્કાર પણ આપો. સંસ્કાર વિના તમારી આપેલી ચાર ચાર કાર એ પણ બેકાર બની જશે. થોડા સમય પહેલાની સત્ય ઘટના. એક સારો એવો પરિવાર ન્યૂજર્સીમાં ચેરી હિલ પાસે રહેતો ગુજરાતી પરિવાર, એકને એક દીકરો. દીકરો ખૂબ સારું પરિણામ લાવે, આઈવી લીગ યુનિવર્સિટીમાં એને એડમિશન મળે, એમાં પણ સારામાં સારી લાઈનમાં. મા બાપ એવા ખુશ થઈ જાય, પાર્ટી કરે, છોકરાને $95,000 સારામાં સારી પેલી સ્પોર્ટ કાર લાવી આપી, એને લેવી હતી એટલે મોંઘી ગાડી. એકને એક દીકરો, ડોમમાં રહેવા જાય, છોકરો ડ્રગના રવાડે ચડી ગયો. ડ્રગના રવાડે કેવો ચડ્યો,
પેપરોમાં આવી ગયું છે, સમાજ આખો જાણે છે, છોકરો અંતે ખલાસ થઈ ગયો. મા બાપ હાથ ઘસતા રહી ગયા. છોકરાને ગાડી આપી, અમે ના નથી પાડતા, કાર ન આપો, પણ કારની સાથે સંસ્કાર આપો. આજે સમાજમાં તો આવી એટલી બધી બીનાઓ બને છે. હું એક બે ઘટનાઓ તમને કહું છું. પાદરાની નજીકનો એક બાળક યુવાન, હમણાં જેણે ગોળીબાર કરી પોતાના સગા બાપને મારી નાખ્યા, કેમ આવી ઘટનાઓ કેમ ઘટે છે? આપણા ગુજરાતી દીકરા દીકરીઓ હવે કઈ લાઈન સુધી, ક્યાં સુધી પહોંચી રહ્યા છે? સારી દિશામાં આગળ વધે એને વંદન છે, ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે એમાં જવાબદાર થોડા ઘણા અંશે માતા પિતા છે. હું એકલો તમારા ઉપર નથી, પણ તમે એની નાની ઉંમર છે ત્યારે એને સંસ્કાર આપી દો, તો મોટા થયા પછી એટલા વિકૃત નહીં થાય. પણ મોટા થયા પછી તમે સંતો પાસે આવીને રડશો, સ્વામી કંઈક દીકરાને સમજાવો, ઘોડો હવે તબેલામાંથી છૂટી ગયો, બરાબર, પછી એને કેમ પાછો લાવો? કમાનમાંથી તીર છૂટી ગયું પછી કેમ પાછું લાવવું એને? દીકરા સાથે બેસો, એની વાત સાંભળો, એ શું કરે છે તમે જોયા કરો, કોની સાથે ઉઠે છે બેસે છે વિચારો થોડું, કોની સાથે ફોનથી કોન્ટેક્ટમાં રહે છે વિચારો. આ બધા તમને અનુભવી માતા પિતા પાસે સાંભળેલી બધી વાતો હું તમને કહું છું. છુપી રીતે તમારા બાળકો છે, તમારી મિલકત છે, તમારે એનું ધ્યાન રાખવું જોઈએ. કોની સાથે એની મિત્રતા છે, એનું કયું ફ્રેન્ડ સર્કલ છે, કોની સાથે વાતોચીતો કરે છે, તમે થોડું એમાં ધ્યાન આપશો ને તમને ખ્યાલ આવશે દીકરાઓને મારે કઈ દિશામાં વાળવા જોઈએ. એ સારી દિશામાં છે, બહુ સારું છે. સારી દિશા નથી, એને પ્રેમથી ધીરે ધીરે ટકોર કરીને વાળો, તમે એ વળી જશે. આ અમેરિકામાં રામ અને કૃષ્ણની ઝાંખી કરાવે એવા દીકરાઓ છે, માતા પિતાને શ્રવણની જેમ સુખ આપે એવા દીકરાઓ છે, રાધા અને લક્ષ્મીજી જેવી દીકરીઓ છે. પણ ક્યારે માતા પિતાએ સંસ્કાર આપ્યા છે ત્યારે. અતિ અદ્ભુત આ જીવબાની વાતો આવે છે. રાજુબાનું જીવન કેવું હતું એ પણ એવા સમર્થ હતા જીવબા જેવા, જેટલી સત્સંગી બાઈઓ કહેવાય છે તે બધી પરિપક્વ હરિભક્ત થઈ હતી. તેઓ જ્યારે અંત સમયે દેહત્યાગ કરતી તેને જીવબા અંતરદૃષ્ટિ દ્વારા દેખતા, ત્યારે જીવબા શ્રીહરિની મૂર્તિ સાથે આવીને તે ભક્ત સ્ત્રીના આત્માને અક્ષરધામ પહોંચાડી દેતા. રાજબાઈ પણ તેવા હતા. કોઈ સાંખ્યોગી બાઈ જ્યારે દેહત્યાગ કરતા ત્યારે તેઓ શ્રીહરિની મૂર્તિની સાથે જઈને તેના આત્માને અક્ષરધામમાં પહોંચાડતા. સત્સંગમાં આવી અલૌકિક રીત વર્તતી હતી, તેનો પાર લઈ શકાય તેમ નથી. જોઈતા પગી અત્યંત પ્રેમી અને ઉદાર ભક્ત હતા. આવી રીતે બે બાઈઓએ સાંખ્યોગી ધર્મ સ્વીકાર્યો. સાંખ્યોગી ધર્મ શું છે, કેવી રીતે સાંખ્યોગી ધર્મ એમાં આવ્યો? મહારાજની મૂર્તિના સંબંધે કરીને ભગવાનમાં પ્રેમ જાગ્યો, જીવબાની વાત સાંભળીને વૈરાગ્ય જાગ્યો, અને વૈરાગ્યના યોગ્ય કરીને સંસારનો ત્યાગ કરી આખી જિંદગી સાંખ્યોગ સ્વીકારી મહારાજનું ભજન કર્યું. જોઈતા પગી અત્યંત પ્રેમીને ઉદાર હતા. તેમણે પરમહેતથી કેસર ચંદન લઈને શ્રીહરિને વારંવાર પૂજ્યા. શ્રીહરિ ઊંટવાડાથી નીકળીને બુધે જ આવ્યા ત્યારે સોનેરી સાજથી સજેલી અપાર સવારી સાથે હતી. તેની શોભાનો કોઈ પાર ન હતો. એક હરિભાઈ, બીજા હઠીભાઈ અને ત્રીજા જીભાઈ, આ ત્રણેય ભાઈઓ શ્રીહરિની સન્મુખ આવ્યા. એ ત્રણેયને એક એક પુત્ર હતા. તેઓ ઘણા સુરવીર ભક્ત હતા, તે વિચક્ષણ હતા. તેમાં ખોડાભાઈ, બીજા તેજાભાઈ અને ત્રીજા વિહાભાઈ હતા. તેમના પૌત્ર મહાબળવાન હરિભક્ત થયા. તે સહુ સત્સંગના નિયમોથી યુક્ત હતા. તેઓ બધા શ્રીહરિની સન્મુખ આવ્યા. બુધેજ ગામના બધા હરિભક્તો, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ બુધેજના જીભાઈ કેવા સુરવીર હતા એની વાત લખી છે. ત્રણ ત્રણ પેઢીની વાત સ્વામીએ એક નાની લાઈનમાં લખી દીધી. પેઢીઓ સુધી આ સત્સંગની પરંપરા ચાલતી હતી એનું કારણ શું હતું? દ્રઢ સત્સંગ હતો, બે પડાળો સત્સંગ હતો. પૂજ્યપાદ ગુરુજી કહે છે ને, બે પડાળો સત્સંગ. ઘરમાં પિતા પણ સત્સંગી હોય, માતા પણ સત્સંગી હોય, પરિણામ શું આવે? એના ઘરના દીકરાઓ છે ને એ રામ અને કૃષ્ણ જેવા થાય. ઘરમાં એકાદ પાત્રમાં બહુ ઉણપ સત્સંગની હોય ને તો
તો એની અસર કોના ઉપર થવાની? દીકરાઓ ઉપર થવાની. શાસ્ત્ર પ્રમાણે એમાં પણ હિરણ્યકશિપુ અસુર હતો, પણ એને ત્યાં જન્મ થયો પ્રહલાદનો, મહાભક્ત હતા. અસુરના ઘરે મહાભક્ત જન્મ્યા, કારણ શું હતું? એની માતા કયાધુ ભક્ત હતા. દીકરાઓનો ઉછેર માના હાથે થાય છે. માતાના ગર્ભમાં દીકરા હોય ત્યારથી એનો ઉછેર શરૂ થાય છે. માટે દીકરાના સંસ્કારની જવાબદારી નવી પેઢી આખે આખી માના હાથમાં છે, પિતાના હાથમાં નહીં. જો સ્ત્રીનું ચરિત્ર સુરક્ષિત રહે તો એટલી વાત નક્કી છે, આખે આખો સમાજ બચી જાય. પણ સ્ત્રી જ્યારે બગડે છે ને, ત્યારે સમાજમાં એવા પાત્રો જન્મે છે, એવા પાત્રો પાકે છે કે જે પાત્રો સમાજને ભારરૂપ થઈ જાય છે. અને એની સામે તમે દ્રષ્ટાંત જુઓ. રાવણ ઋષિનો પુત્ર હતો, ઋષિનો પુત્ર હોવા છતાંય અસુર કહેવાયો. કારણ શું હતું? ઋષિને એક અસુર સ્ત્રીમાં હેત થયું અને એના થકી જન્મેલું સંતાન એટલે રાવણ, કુળ એને પિતાનું મળ્યું. ઋષિનો દીકરો હતો એટલે કહેવાયો બ્રાહ્મણ, કુળ પિતાનું મળ્યું. પણ સંસ્કાર કોના મળ્યા? માતાના મળ્યા. અસુરના સંસ્કાર આવ્યા, અહંકારી, ઉદંડ, અભિમાની, ત્રાસદાયી, ત્રાસવાદી રાવણ બન્યો, અસુર કહેવાયો. હું એટલા માટે કહું છું કે આ કથા એનો સાર એટલો જ છે કે બહેનોએ પોતાનું જીવન ભગવાને આપ, તમને કંઈક બહુ મોટું દિવ્ય જીવન આપ્યું છે, માટે મહારાજ રાજી થાય એવી રીતે જીવન જીવીએ. નાની ટકોર, હમણાં નવરાત્રિ શરૂ થશે, કેટલા સારા આત્માઓ ખલાસ થઈ જવાના છે. દર વર્ષે એટલા બધા આત્માઓ, જેમ આકાશમાંથી પડેલું કાચ જેવું મીઠું પાણી દરિયામાં જઈને ખારું દૂધ જેવા જેવું થઈ જાય છે, ભગવાને આપેલું ઉત્તમ જીવન આવા ધાર્મિક તહેવારોના નામે જ્યારે ખલાસ થઈ રહ્યું છે, ત્યારે બધા સાવધાન બનજો. તમારા પુત્ર પુત્રીઓને કંઈક સારી દિશામાં વાળજો. શ્રીજી મહારાજે આવી રીતે બુધેજ ગામમાં મહારાજે પધરામણી કરી છે. આગળની કથા આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પુરમાં સત્સંગમાં સાંખ્યોગી બહેનોની રીત કહી અને શ્રીહરિ ઉંટવાડાથી બુધેજ પધાર્યા, એ નામે 67મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.